લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી વાઇબ્રન્ટ ગુજરાત એક બાજુની સંપૂર્ણ અસહમતી અને એક બાજુની સંપૂર્ણ સહમતીની વચ્ચે ઉજવાતો એક એવો તહેવાર કે જે ગુજરાતને વર્ષ બે હજાર એક અલગ સ્વરૂપમાં ઓળખ આપી ચૂક્યો છે આ વખતે પ્રધાનમંત્રી મોદી વાયબ્રન્ટ સમિટ શરૂ થતા પહેલા અનેક કાર્યક્રમોમાં જોડાયા ગ્લોબલ ટ્રેડનું ઉદઘાટન હોય કે પછી દુબઈના શેખની સાથે પ્રધાનમંત્રી મોદીએ કરેલો રોડ શો રોડ શો કરતા પહેલા રોડ શો બહુ સંક્ષિપ્તમાં હતો અને રોડ શો કહેવાય કે કેમ એ પરિભાષામાં આવે છે કે કેમ એ પણ પ્રશ્ન હતો પણ છતાંય જ્યારે હજારો માણસો પાંચ પાંચ છ છ કલાકથી માત્ર એમની એક ઝલક જોવા માટે પ્રતિક્ષામાં ઊભા હતા એ જોઈને સમજાતું હતું કે ભારતીય જનતા પાર્ટી પાસે ભીડ ભેગી કરવા કરવાની કળા સરકારી તાકાતનો ઉપયોગ કરવાની ક્ષમતા અને લોકોનો વિશ્વાસ એ ત્રણેયનું કોમ્બિનેશન ભેગું થાય ત્યારે પરિણામો તમારી કલ્પનાની બહાર નથી હોતા નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી માટે ઘર છે પ્રધાનમંત્રી મોદીનું તો એમ પણ ઘર અને વતન છે અને એટલા જ માટે ગુજરાતમાં જે પ્રેમ અને ઉત્સાહથી એમને આવકારવામાં આવે એ ઉત્સાહ મોટા ભાગની જગ્યાએ આપણને મિસિંગ લાગતો હોય છે હવે ઉત્તર પ્રદેશ કે બાકીના ઘણા બધા રાજ્યોમાં પ્રધાનમંત્રી મોદીને પણ એટલી જ સરસ રીતે આવકારવામાં આવે છે ગુજરાતમાં જ્યારે રોડ શો હોય ત્યારે પ્રધાનમંત્રી મોદી ગઈકાલે રાતથી જ આવી પહોંચ્યા હતા ગુજરાત એના પછી એમણે આજે સવારથી જ વાઇબ્રન્ટના અનેક અલગ અલગ કાર્યક્રમોમાં એ હિસ્સો બન્યા સૌથી પહેલાં તો ગ્લોબલ ટ્રેડ શોનું એમણે ઉદઘાટન

માટે મારા એક અભિવાદન ને ઝીલવા માટે લોકો ઊભા છે ભીડ એ નેતા માટે સ્ટેરોઇડ જેવું કામ કરે છે સામે જ્યારે કોઈ પણ નેતા ભીડ જુએ છે ત્યારે એમને એક અલગ જ ઉત્સાહ અને જોમ આવી જતું હોય છે નેતાઓ જ્યારે મંચ પર હોય છે ત્યારે એક અલગ જ આયામ પર પહોંચતા હોય છે અલગ જ આસમાનમાં રહેતા હોય છે એટલે દુનિયાના કોઈ પણ નેતા હોય કે રાજા હોય ભીડ એમના માટે બહુ જ મોટું એક માપદંડ છે જેના આધારે એ લોકો પોતાની લોકપ્રિયતા પોતાના કામ પરનો વિશ્વાસ કામ કરવાની ક્ષમતા જ નક્કી થતું હોય છે આ વખતે પણ જ્યારે રોડ શો હતો ત્યારે હજારો માણસ આવ્યા મોટાભાગના લોકોને લાવવામાં આવ્યા કેમ કે અમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને અમે બહુ જ નાના હિસ્સામાં હતા એ રોડ શોના ખાસ બધા લોકો અલગ અલગ વિસ્તારમાંથી આવેલા હતા ઘણા બધા લોકો સાથે વાત કરી તો એમાંથી મોટાભાગ સ્કૂલ કોલેજના બાળકો હતા જેમને પોતાની શાળા અને કોલેજમાંથી લાવવામાં આવ્યા હતા અમુક જ લોકોની બહુ જ ઓછા અંશે લોકો એવા હતા કે જેમની અસહમતી હતી બાકી મોટા ભાગના લોકો નરેન્દ્ર મોદીને હૃતસરથી પ્રેમ કરે છે એમના સમર્થનમાં આવેલા છે હા એ પોતાની જાતે ખેંચાઈને નથી આવ્યા એમને લાવવામાં આવ્યા છે અને એની પાછળના ઘણા બધા કારણો છે લોકો ખુશ પણ હતા એક તો સ્કૂલમાંથી નીકળવા મળ્યું સાહેબ લઈને આવ્યા એક નાની પિકનિક થઈ ગઈ પિકનિકમાં પાંચ કલાક ઊભા રહ્યા પછી પાંચ સેકન્ડ પણ ન જોવા મળ્યા પ્રધાનમંત્રી મોદી એનો રંજ પણ જોવા મળ્યો કેમ કે રોડ શો જે સામાન્ય રીતે અપેક્ષિત હોય છે કે પીએમ ખુલ્લી જીપમાં હાથ વેવ કરતાં કરતાં અભિવાદન કરતાં કરતા જશે એવું ન થયું ફટાફટ એક પછી એક ગાડીઓના કાફલામાં પ્રધાનમંત્રી મોદી અને દુબઈના શેખ યુએના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન ઝાયદ ત્રણે નીકળી ગયા એ બંને પણ છતાંય લોકો જે જોવા માટે આવ્યા હતા એ લોકોની જે વાતચીત છે એ તમને એક અંદાજ આપી જાય છે કે બે હજાર ચોવીસ હોય કે પછી કોઈપણ ચૂંટણી ભારત ભારતીય જનતા પાર્ટી આશ્વસ્ત શું કામ હોય છે મુખ્ય વાત વાયબ્રન્ટ સમિટને લઈને છે એના પર બહુ જ વિસ્તારથી વાત કરવી પડે એમ છે એના પર એક અલગ એપિસોડ બનાવીશું છેન્ટ સમિટને જેટલી ગાળો આપવામાં આવે છે એટલી ખરાબ એ સમિટ નથી અને જેટલા એના આસમાની દર્શન કરાવવામાં આવે છે એટલી અદ્ભુત પણ નથી પણ હા એણે ગુજરાતનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ વિશ્વના વિશ્વના સ્તર પર બહુ સરસ રીતે કર્યું છે ગુજરાતને એક અલગ અભિગમ અને દ્રષ્ટિકોણથી વિશ્વના બજારમાં મૂકવામાં વાયબ્રન્ટ સમિટનો અદ્ભુત ફાળો રહ્યો છે એમાં જે આખું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ થયું એ ખાલી પીએમ મોદીનું નથી થયું ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના પ્રધાનમંત્રી બનવા સુધીની સફરમાં સૌથી વધારે જો કોઈ ફાયદાકારક રહ્યું હોય તો એ પરિબળ વાયબ્રન્ટ ગુજરાત જેવું પરિબળ હતું કે જેમાં પીએમ મોદીએ સમજાવી શક્યા દેશને અને પ્રસ્થાપિત કરી શક્યા કે હું એક રાજ્યને એક સ્તર પરથી બીજા સ્તર કે એક આયામ પરથી બીજા આયામ પર લઈ જવા માટે સક્ષમ છું મારી પાસે આ વિઝન છે હું આ આ કરી શકું છું અને જો તમારે જોવું છે તો આ કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં અને એટલે જ ઘણી બધી રીતે એને પ્રસ્થાપિત કરવામાં આવ્યું એ મોડેલને ભારતને અને દેશ ભારતને ઘણું બધું આપવા માટે ગુજરાતને શું આપ્યું એવો પ્રશ્ન થતો હોય છે તો એ પ્રશ્નનો જવાબ પણ પ્રધાનમંત્રી મોદી વાયબ્રન્ટ સમિટથી બતાવી શક્યા હતા બે હજાર ત્રણથી શરૂઆત થઈ હતી બે હજાર ચોવીસનું વર્ષ ચાલી રહ્યું છે અને એટલે જ આ વીસે એકવીસ વર્ષની સફર દસ દસ સમિટ અને એના પછી ગુજરાતને મળેલી એક વિશ્વના લેવલ પર અલગ ઓળખ બાકીના બહુ જ બધા રાજ્યો તમે દેશના અલગ અલગ રાજ્યોનો ઇતિહાસ શોધો તો તમને ખબર પડશે કે છેલ્લા વીસ વર્ષમાં ઘણા બધા લોકો આ રસ્તા પર ચાલ્યા છે આ માર્ગને અનુસર્યા છે તમે કોઈ પણ વિચારધારામાં માનતા હોવ તમે ગમે તેટલા ડાબેરી હો તો પણ તમારે એ વાત સ્વીકારવી પડે કે ઉદ્યોગ એ આ દેશનો અને દુનિયાનો શ્વાસ છે હવે તમે આજના સમયમાં પૈસા વગર નથી ચાલી શકતા અને એટલે જ પૈસો કમાવો ઉદ્યોગોને બોલાવવા એને ખરાબ દ્રષ્ટિકોણથી શું કામ જોવાવું જોઈએ પૈસો કમાવવો એ કોઈ પાપ નથી કોઈને ઉદ્યોગ માટે સરળતા કરી આપવી તો એમાં સરકાર કશું ખોટું નથી કરતી એ ઉદ્યોગો ખાલી બસ એ લોકો જે કમાય છે ખાલી પોતાના ઘરમાં નથી જતો તમે દેશની કોઈ પણ વિશાળ કંપની લઈ લો તમને રિલાયન્સ ટાટા અંબાણી કો અદાણી કોઈની પણ સાથે વાંધો હોઈ શકે હકીકત એ છે કે હજારો લાખો માણસો છે કે જે લોકોને રોજગારી મળે છે એટલી પ્રોડક્ટ્સ મળે છે ને બાકીના ઘણા બધા ફાયદા થતા હોય છે અને એટલે જ એની સામેના પ્રશ્નો અને પરિબળો ચોક્કસથી છે અને એટલે જ એને સાવ તમે બાજુ પર નથી મૂકી શકતા એનાથી થનારા નુકસાનને બાજુ પર નથી મૂકી શકતા પણ એની જરૂર જ નથી એ વાત તો સાવ ખોટી સાબિત થતી હોય છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ પછી ગુજરાતમાં ઘણા બધા ઉદ્યોગો આવ્યા એટલા ઉદ્યોગો નથી આવ્યા જેટલા સત્તા પક્ષે બતાવ્યા છે અને એટલું ખરાબ નથી થયું અથવા કશી જ અસર નથી એવું પણ નથી જેવું ઘણીવાર વિપક્ષ કહેતું હોય છે એ બંનેને બાજુ પર મૂકીને કોંગ્રેસ આમ આદમી પાર્ટી શું કહે છે ભારતીય જનતા પાર્ટી શું કહે છે એ ત્રણેયને સાંભળીને જો તમે એનું પૃથક્કરણ કરશો ખરેખરનો અભ્યાસ ડેટા જોઈને

અને ત્રાણું પોઈન્ટ સાત લાખમાંથી આડત્રીસ ટકા પોપ્યુલેશન એટલે લગભગ છવ્વીસ લાખ જેટલા લોકો એવા છે કે જે ભારતીય છે એટલે તમે સમજો કે દર ત્રીજો ચોથો નાગરિક ત્યાં ભારતનો છે ભારતમાંથી જઈને વસેલો છે આપણા ત્યાં ટ્રેડના એટલે કે વેપારના સંબંધો પણ એટલા બધા મજબૂત છે આપણે ખાસું બધું ઓઇલ ત્યાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને એટલા જ માટે યુએઈ સાથેના સંબંધો અને યુએઈના શેખનું કરેલું અભિવાદન ભારત અને ગુજરાત બંને માટે ઘણા સારા અર્થમાં સાર્થક થઈ શકે એ પ્રકારનું પણ છે અને એટલે જ સંબંધો ખૂબ મહત્વના હતા રોડ શોમાં આવેલા લોકોએ કેવી રીતે એના પહેલા અમે વાત કરી હતી રોડ શો થતા પહેલા ત્યારે એ લોકો એને કેવી રીતે સ્વીકાર્યો કે શું અપેક્ષા સાથે આવ્યા હતા શું જોવા માટે આવ્યા હતા સાંભળીએ એમને તમે અહીંયા કેમ આવ્યા અમારો રાજા મોદી સાહેબને જોવા માટે રાજા છે યસ અમારો રાજા છે મોદી સાહેબ અમેને જોવા માટે અહીંયા આવ્યા છીએ આજે કાર્યક્રમ કેમ છે રોડ શો એ તો ખબર નથી પણ અમને બહુ મજા આવે છે અહીંયા શો જોવા માટે એ અમારા માટે શો રાખેલો છે ઓકે बहुत ये माना जाता है कि खड़े कर खतरनाक चें ये देश मारते इसलिए हमने बहुत ही गम है अच्छा, तो चें हमें कितना समय देंगे यहाँ उबाऊ चो हमें एक अलग तरीके हो जाएंगे यहाँ उबाऊ उबाऊ अनजीर हमें उबारेशु सु, जान सुधिए नहीं आवे रात्रि आओगे तो भी हमें उबारेशु रात्रि ना दस बार आओगे तो भी हमें उबारे�

ઘણું બધું હોય છે કે જે સ્વાભાવિક નથી હોતું એમાંથી એક સ્વાભાવિક એ નથી હોતું કે વીસ વીસ મિનિટ સુધી કોઈ એમ્બ્યુલન્સને તમે એટલા માટે વેઇટ કરાવો કેમ કે તમને એવું લાગે છે કે વી વીઆઈપી ડેલિગેશન પસાર થઈ રહ્યું છે આપણે ખાલી કહીએ છીએ કે આપણે વીઆઈપી વ્યવસ્થાઓ કાઢી નાખી છે બહારના દેશમાંથી બીજા દેશના પ્રધાનો આવતા હોય ત્યારે તમે ટ્રાફિક રોકીને એમનો કાફલો જવા દો અને જવા જ દેવો જોઈએ એમને પ્રાધાન્યતા હોય જ પણ એમ્બ્યુલન્સના ભોગે ન હોય બાકીના પણ ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં માત્ર અવ્યવસ્થાના કારણે ભયાનક ટ્રાફિક જામ થયો ગાંધીનગરના લોકો ઘણી બધી વાર બહુ પરેશાન થતા હોય છે પોલીસને એક એ પણ ટ્રાફિક પોલીસને ડર સતાવતો હોય છે કે ગાંધીનગરમાં રહેવાવાળો એક હિસ્સો એવો પણ છે કે જે પરીક્ષાઓની તૈયારી કરે છે યુવાન છે આક્રોશમાં હોય છે એ ગુસ્સામાં હોય છે ઓલરેડી સરકારથી નારાજ ચાલતો હોય છે અને એમાં જો એ ટ્રાફિકમાં ફસાયો તો ગમે ત્યારે અકારણે બબાલ ઊભી કરી નાખશે

અભ્યાસમાં કોઈ ખલેલ ના પહોંચે તેની અમે કાળજી રાખીશું પણ બિનજરૂરી મુમેન્ટ છે એટલે પછી પાછળથી તમને કોઈ તકલીફ હેરાનગતિ ન થાય એટલે જે પોલીસ કર્મચારી જે હાજર હોય એ હાજર પોલીસ કર્મચારી જે સૂચના કરે એ સૂચનાઓનું તમારા અક્ષરક્ષપણે પાલન કરવાનું એ સૂચના આપણે જાઓ તો જતા રહેવાનું વળવાનું કે તો વળી જવાનું કોઈ પણ ખોટા જીભા જોડી કે તાલ કિત નહી કરવાની કેમ કે આ વર્લ્ડ લેવલના બધા માણસો અહીં આપણા મહાનુભાવ આવવાના છે એટલે આપણે એમના વ્યવસ્થામાં સુરક્ષા સલામતીના કારણોસર સૂચના આપવામાં આવે છે જે લોકો હાજર નથી એ લોકોને અન્ય લોકો સૂચના કરી દેશે પછી પાછળથી કોઈ પૂછપરછ થાય ઇન્કવાયરી થાય ને તમારો સમય બગડો ડિસ્ટર્બ થાવ ટેન્શનમાં આવો એના કરતા ધ બેસ્ટ કે જે અમે સૂચના આપી છે એ સૂચના અનુસાર તમારે આ સીધા શાંતિથી આવી જવાનું વાંચી ખરે પરત થઈ જવાનું રહેશે જે લોકો એ હાજર નથી એ લોકોનો તમે તમારામાંથી સૂચના આપી દેજો જે ભાઈબંધો હોય એમને બરાબર તમામ આગળ વાત ગુજરાતની રાજનીતિમાં અમરેલી જિલ્લાની કરીએ આપણે જ્યારે પ્રધાનમંત્રી મોદીનો રોડ શો અને ત્યાં આવેલા માણસોને સાંભળીએ છીએ ત્યારે એવું લાગતું હોય છે કે પીએમની સામે કોઈ ટક્કર આપી શકે એવો બીજો નેતા વર્તમાન રાજનીતિમાં નથી પણ જ્યારે સ્થાનિક સ્તર પર એમના નામ પર જે આપણે કહીએ ને કે રામના નામ પર પથ્થર તર્યા નરેન્દ્ર મોદીના નામ પર કોઈ પણ ચહેરાઓ જીતે છે એ ચહેરાઓની સ્વીકાર્યતા કેટલી છે પોતાના ક્ષેત્રમાં અમરેલીમાં બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી મોદીએ જઈને કહ્યું હતું કે તમારે નારણભાઈ કાછડિયાને જોઈને નહીં મને જોઈને વોટ આપવાનો છે લોકોએ એમનો ચહેરો જોયો પણ ખરો ખોબલે ખોબલે મતદાન પણ કર્યું જબરદસ્ત વોટ પણ આપ્યા અને પછી નારણભાઈ કાછડિયા ફરી એકવાર ચૂંટાઈને આવ્યા અમરેલીના સભ્ય બન્યા એના પછી જ્યારે એ ગ્રાઉન્ડમાં જાય છે જે પરિવર્તનને સંકલ્પ યાત્રાઓ બધી ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની તો અમરેલીની યાત્રામાં જ્યારે એ ગયા ત્યારે દરેક યાત્રામાંથી આ તસવીર સામે આવી છે ભારતીય જનતા પાર્ટીએ જે તેત્રીસ જિલ્લાઓમાં યાત્રા કાઢી છવ્વીસે છવ્વીસ લોકસભામાં એક તસવીર કોમન સામે આવી કે લોકો એ સભામાં ઊભા થઈને આક્રોશ વ્યક્ત કરે છે પ્રશ્ન પૂછે છે કે અમારે જરૂર હોય છે ત્યારે તમે જવાબ નથી આપતા એક ચાન્સ મળે છે ત્યારે એને કેપ્ચર કરવાનો લોકો પ્રયાસ કરે છે લોકો આ વાતનો વિડીયો બનાવતા હોય તો નેતાઓને મંજૂર નથી હોતો કે ભાઈ તમે અમારું એક તો અપમાન કરી રહ્યા છો ને ઉપરથી તમે આ વિડીયો બધાને આપી દેશો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જશે તો મારી ઇજ્જતનું શું માન અને સન્માન જનતાનું નથી હોતું તો પછી જનપ્રતિનિધિઓ એ સન્માનની અપેક્ષા શું કામ રાખતા હશે

બે હજાર બાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક રણનીતિ રાખી હતી કોઈપણ ટીવી ડિબેટ હોય જો એનો કાર્યક્રમ લોકોની વચ્ચે છે એટલે ઉદાહરણ તરીકે સામાન્ય માણસોની વચ્ચે ભાજપ કોંગ્રેસના નેતાઓને ભેગા કરીને જો તમારી ડિબેટ કરાવી છે તો ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે જ્યાં પબ્લિક હશે ત્યાં અમારા નેતાઓ નહીં જાય જ્યાં પબ્લિક હશે ત્યાં અમારા પ્રવક્તાઓ નહીં આવે જ્યાં પબ્લિક હશે ત્યાં અમારા ધારાસભ્યો કે ધારાસભાના ઉમેદવારો નહીં આવે શું કામ કેમ કે એમને ખબર છે કે સામાન્ય માણસ હવે બોલે છે એ કોને વોટ આપે છે આખો અલગ વિષય છે પણ એ બોલે તો છે અને બોલે છે ત્યારે ખૂંખારીને બોલે છે આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરે છે અને પ્રશ્નમાં જો જવાબો અમુકવાર તોછડાઈ ભરેલા આવી જાય તો એ ચૂંટણી હરાવવા માટે કારણભૂત થઈ શકે છે અને એટલે જ ભાજપે હંમેશા ઈચ્છું બે હજાર બાવીસમાં કે ભાઈ આપણા નેતાઓને જનતાથી દૂર જ રાખો એટલે ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી જનતાની વચ્ચે જવાનું જ નથી તો જનતાના પ્રશ્નના જવાબ આપવાના નથી પણ દરેક વખતે દરેક ચૂંટણીમાં એ શક્ય નથી બનતું ચૂંટણીની ઘોષણા થઈ ગયા પછી શક્ય હોય કે રાજનેતાઓ નહીં આવે પણ એમણે ક્યારેક ને ક્યારેક તો જવું પડે છે જનતાની વચ્ચે અને જ્યારે જાય છે ત્યારે ઘણીવાર જનતા ધોઈ નાખે છે એ કોંગ્રેસના નેતા હોય ભાજપના હોય આમ આદમી પાર્ટીના હોય દુનિયાની કોઈ પણ પાર્ટીના હોય જો એમને અસંતોષ અને અસહમતી બને છે તો એ પ્રશ્ન પૂછે છે અને પ્રશ્ન પૂછતી જનતાની તસવીર ખૂબ સુંદર હોય છે એ સુંદરતા નેતાના ચિંથરા ઉડાડી નાખે છે એમાં નથી એ સુંદરતા નેતાના રત્સરથી કપડાં ઉતારે છે એમાં નથી હોતી કોઈની નગ્નતા જોવાની કોઈને કશી મજા નથી આવતી વાત એ છે કે અસલી ચરિત્ર જ્યારે ખુલ્લા પડે ત્યારે રાજનેતાઓની પાસે મોઢું છુપાવવા માટે કોઈ રસ્તો નથી હોતો દરેક રાજ્યમાં આ થઈ રહ્યું છે અને એટલા જ માટે ખોંખારીને બોલતી જનતા એ લોકશાહીનું પ્રતિબિંબ છે ખૂબ મોટું અને એ જનતાએ બોલવું જોઈએ જો એ બોલશે નહીં જો એ પ્રશ્ન નહીં કરે તો નેતાઓને બે આંખની શરમ તો રહી નથી ડર રહેવો જોઈએ અને એ ડર એ છે કે જો હું કશું ખોટું કરીશ તો આજે નહીં તો કાલે મારે જ્યારે એ લોકોની વચ્ચે જવાનું થશે ત્યારે હું શું જવાબ આપીશ અને એટલા જ માટે આ આ વિડીયો ભલે માત્ર અમરેલીનો છે આ જ પ્રકારની તસવીરો તેંત્રીસે તેત્રીસ જિલ્લામાંથી સામે આવી છે યાત્રા નીકળી ખૂબ સારા ઉદ્દેશ્યની સાથે છે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે વિકાસ યાત્રામાં સરકારે જે જે યોજનાઓ આપી એ લોકો સુધી પહોંચી કે કેમ એના વિશેનો ચિતાર થાય હિસાબ કિતાબ થાય એક સરસ આનો પાછળનો ઉદ્દેશ્ય એ છે કે ખબર જ છે બધાને કે ગાળો પડવાની છે તો પણ યાત્રા શું કામ થઈ રહી છે તો ગાળો પહેલાં પડી જાય ચૂંટણી પહેલા લોકો ગાળો આપી દે કેમ કે તમને ગુસ્સો આવ્યો હોય ત્યારે તમે જોયું હશે કે તમે બહુ જ ગુસ્સામાં હો આક્રોશમાં હો તો તમે એકવાર બહુ બધું બોલી જાઓ પોતાનો ગુસ્સો કાઢી દો ઠાલવી દો પછી શાંત થઈ જતા હોવ છો અને શાંત થયા પછી જ્યારે તમે જેના પર ગુસ્સો કર્યો એમ એણે તમને કશું જ નથી કર્યું ઉપરથી સાંભળી લીધું છે અને પછી એ તમને શાંતિથી સમજાવે છે અને જો તમારું કામ કરી દે છે તો પછી તમે જિંદગીભર માટે એના ફેન થઈ જતા હોવ છો જિંદગીભર તો ખબર નહીં પાંચ વર્ષ માટે તો થતા હોવ છો પાંચ વર્ષ પણ છોડી દો પણ પાંચ મહિના માટે તો થતા હો છો ને એ સમયગાળો ચૂંટણીનો હોય છે એટલે આ વિકાસ યાત્રા જિલ્લા જિલ્લાએ તાલુકા તાલુકાએ નીકળી છે ને એનો ઉદ્દેશ્ય એ જ છે કે જે ગાળો આપવાની છે અત્યારથી આપી દો પ્રોબ્લેમ છે એ કહી દો આપણે બને એટલા સોલ્વ કરી દઈએ ચૂંટણી સમયે આક્રોશ ન જોઈએ ચૂંટણી સમયે આ પ્રકારના મુદ્દાઓ માહોલ બગાડી શકતા હોય છે અને એટલે જ જેટલા પણ નેતાઓ છે એમને એડવાન્સ ગાળો ખાવા માટે મોકલાઈ રહ્યા છે એના પછી જે બાકીનું બધું વાતાવરણ શાંત થશે એના પછી ઘણી બધી યોજનાઓ અને બાકીનું બધું પહોંચાડવાની કોશિશ થશે એવું નથી કે કશું જ કામ નથી થઈ રહ્યું જો ના થઈ રહ્યું હોત તો વોટ ન આપતી જનતા તમારી અસહમતિ તમને એ વાતનો અધિકાર નથી આપતી કે તમે કરોડો જનતા જે વોટ આપી રહી છે કરોડોની સંખ્યામાં જે લોકો છે એ લોકોને તમે બધું કહી દો અને એ લોકોને કહો કે એ લોકોને કશી જ ખબર નથી પડતી એ લોકોને ખબર પડે છે તમે સામાન્ય માણસની પાસે જઈને પૂછશો કે તમને શું મળ્યું તો એમની પાસે ઘણા બધા જવાબો હોય છે જે લોકો આયુષ્યમાન કાર્ડ હેઠળ પોતાના કોઈ સ્વજનને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અને ચાર પાંચ લાખની સારવાર એમને શૂન્ય રૂપિયામાં થઈ ગઈ હોય તો એ લોકોની પાસે એનો જવાબ હોય છે ઘણી બધી યોજનાના ઘણા બધા લાભાર્થીઓ છે આ તો એક ખાલી ઉદાહરણ આપ્યું છે ને એટલા જ માટે એ લાભાર્થીઓને ખાલી વારંવાર યાદ કરાવવું પડે છે એવું નથી કે દેશની પહેલી અને એકમાત્ર સરકાર છે કે જે યોજનાઓ બનાવીને લાભ પહોંચાડી રહી છે પણ હા લાભ વધારે લોકો સુધી પહોંચે એની કોશિશ થઈ રહી છે બીજું કે ડિજિટલ જે સમય આવ્યો તો એનો ફાયદો સરકારને મળી રહ્યો છે સાથે સાથે કે તમે બહુ બધા લોકો સુધી પહોંચી રહ્યા છો માહિતી બહુ બધા સુધી પહોંચી રહી છે જેમ નેગેટિવ સમાચાર બહુ બધા લોકો સુધી પહોંચી જાય છે એટલે જેમ નારણ કાછડિયાનો ગાળો ખાતો વિડીયો બહુ બધા લોકો સુધી પહોંચી ગયો એ રીતે કોઈ યોજના વિશે કે યોજનાના લાભ વિશે પણ બહુ બધા લોકો સુધી એ વાત પહોંચે છે અને એટલે જ સરકારનું ઘણું બધું કામ સરળ થયું છે સરકાર તંત્રની પાસે ઘણું બધું કામ લેવડાવી શકે છે હજુ પણ પૂરી ક્ષમતા સાથે કામ નથી થઈ શકતું પણ છતાંય કોશિશ થઈ રહી છે અને એટલા જ માટે જ્યારે કોઈ યોજનાનું લાભાર્થી બને છે ત્યારે એ વોટમાં કેવી રીતે એને પરિવર્તિત કરાવવું કેમ કે જેટલાના ઇન્દિરા આવાસ બનાય બધાએ ઇન્દિરા ગાંધીને વોટ નથી આપ્યા પણ હા એ લોકોના મનમાં એક છબી બેસી ગઈ છે એવી રીતે જેને પ્રધાનમંત્રી આવાસનો લાભ મળ્યો જેને ઉજ્જવલાનો લાભ મળ્યો જેને રાશનનો લાભ મળ્યો જેને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મળ્યો તમે ચૂંટણી પહેલાં તૈયાર થઈ જજો તમારા ફોનની ઘંટડી સતત વાગતી રહેશે અને પછી તમને પૂછશે કે શું તમને આયુષ્યમાનનો લાભ મળ્યો છે શું તમને રાશનનો મળ્યો છે શું તમને આ મળ્યું છે આ મળ્યું છે અને એટલી બધી યોજનાઓમાંથી ગમે તે એક યોજનાનો તમે લાભ લીધો હશે ને પછી તમને કહેશે તો પછી તમારો કિંમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીને આપજો અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ દરેક બાજુથી મતદારોને આકર્ષવા માટે એક સંપૂર્ણ પ્લાનિંગ સાથે ઘણું બધું તૈયાર કરી દીધેલું છે વિપક્ષ એની સામે ક્યાં છે એ બહુ મોટો પ્રશ્ન છે એવું નથી કે વિપક્ષ પ્રયત્ન નથી કરતું કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ ઘણા બધા કાર્યકર્તાઓને પાછા મેળવવાની કોશિશ કરી રહ્યા છે પણ જે નુકસાન થયું છે એને રિપેર કરતાં જો બહુ લાંબો સમય લાગી જશે તો પછી ફરી એકવાર ઊભા થઈને જોશથી ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે કેવી રીતે તૈયારીઓ થશે એ અતિશય ગંભીર પ્રશ્ન છે તમે જ્યારે હરીફાઈમાં ઉતરો છો ત્યારે તમારા પ્રતિસ્પર્ધી પર તમારી સૌથી નજર હોવી જોઈએ અને પ્રતિસ્પર્ધી જ્યારે મોદી હોય ત્યારે તમારી લડાઈ કેટલી પાવરફુલ હોવી જોઈએ એ કોઈને કહેવાની જરૂર નથી આગળ વાત ગુજરાતની રાજનીતિની કરીએ ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય અને ફરી એકવાર એ ચૂંટાઈને આવ્યા એકસો છપ્પનના માહોલમાં ખાડિયા બેઠક પરથી ચૂંટાઈને આવ્યા જમાલપુર ખાડિયા સીટ ખાડિયા એટલે ભારતીય જનતા પાર્ટીનું મૂળ કાર્યાલય ખાનપુર અને ખાડીયા એટલે ભારતીય જનતા પાર્ટીનો એકદમ જૂનો નાતો એ સીએમ ત્યારના સંબંધો એ કાર્યાલયની બહાર ભારતીય જનતા પાર્ટીના સૂર્યોદયની કહાનીઓ લખાઈ છે ભારતીય જનતા પાર્ટી માટે ખાડિયા અતિશય મહત્વનું સેન્ટર છે પણ છતાંય ત્યાંથી હાર્યું પણ કોણ ભૂષણ ભટ્ટ અશોક ભટ્ટના દીકરા ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થરના દીકરા સતત હાર્યા બે વાર હાર્યા અને એટલા જ માટે એમને હરાવ ભાજપમાં પાછળ ઘણા બધા લોકો એ પણ કહ્યું કે ભાજપના લોકો જ ઇમરાન ખેડાવાલાની મદદ કરતા હોય છે જે પણ હોય પણ ઇમરાન ખેડાવાલા ચૂંટાઈને આવ્યા ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખની જોડી હંમેશા રહેતી વિધાનસભામાં પણ આ વખતે કોંગ્રેસ માટે કમનસીબ થયું કે ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાની એ જોડી તૂટી અને ઇમરાન ખેડાવાલા હવે એકલા વિધાનસભામાં છે પણ સતત એમને સંઘર્ષ એટલે થતો હોય છે કેમ કે અમદાવાદ શહેરમાંથી ચૂંટાઈને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય અને એ પણ લઘુમતી સમુદાયમાંથી આવતા ધારાસભ્ય એટલે દર થોડા સમય એમનો સંઘર્ષ ચાલતો હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બધાએ સાથે મળીને એક બહેરામપુરા વિસ્તારમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલ એમાં એક વોર્ડનું લોકાર્પણ કરવાનું હતું હવે એ લોકાર્પણ વખતે જે તકતી મૂકવામાં આવી એમાં મેયરને બાકી બધાનું નામ લખાયું પણ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ લોકાર્પણ ઉદઘાટન કાર્યક્રમમાં હાજર હોવા છતાં એમનું નામ ન મૂકવામાં આવ્યું ઇમરાન ખેડાવાલાનો પ્રતિકાર કરવો એ બહુ જ સ્વાભાવિક હતું એમને કદાચ એ આશંકા પણ હશે આવું થશે એટલે એમણે તરત જ કાળું સ્પ્રે લગાવી દીધું તકતી પર પોતાનો વિરોધ કર્યો એ વિરોધ દર્શાવ્યા પછી કોર્પોરેશનને પણ કદાચ એ વાત સમજાઈ કે જો ધારાસભ્ય આ રીતે વિરોધ કરશે તો કાલે વધારે ચિત્ર છે એ ખરાબ થઈ શકે છે તકતી બદલી પણ દેવામાં આવી એમની જીદ કરેલી એમને ફળી આપણે જે રાજહઠ કહીએ છીએ કે સત્તા હઠ પર ઉતરી આવે ત્યારે ગમે તેમ કરીને પોતાની વાત મનાવી લેતી હોય છે શું પ્રતિક્રિયા આવી સાંભળીએ ખાસ કરીને આજે જમાલપુર ખાડિયાના અંદર વેરામપુરા આવેલું છે બહેરામપુરાના અંદર ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે અને ચેપી રોગ હોસ્પિટલના અંદર મારા કહેવાથી સંકલન સમિતિની મિટિંગના અંદર અવારનવાર મારી રજૂઆતથી ડાયાલિસિસ સેન્ટર બનાવ્યું છે અને ડાયાલિસિસ સેન્ટરનું આજે ઉદઘાટન હતું એ ઉદઘાટનના અંદર જયારે ગઈકાલે મેં ડીવાયમસી જોડે અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી કે કાલે ઉદઘાટન છે તકતીના અંદર અને આમંત્રણ પત્રિકાના અંદર મારું નામ હોવું જોઈએ પરંતુ આજે જયારે ઉદઘાટન કર્યું ત્યારે તકતીના અંદર મારું નામ નહોતું એટલે મેં એમને વિરોધ કર્યો કે ગઈકાલે જે મને આપે પ્રૂફ મોકલ્યો છે એના અંદર મારું નામ હતું આજે તકતીના અંદર નામ કેમ નથી એટલે મારે કહેવાનું એ કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી કે કમલમમાંથી પૈસા લઈને આ બિલ્ડિંગ નથી બનાવ્યું કે આ ડાયલિસિસ સેન્ટર નથી બનાવ્યું આજે આપણે પ્રજાના ટેક્સના પૈસાથી આ બનાયેલું હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય જે પ્રોટોકોલમાં આવું છું તો મારું નામ હોવું જોઈએ પરંતુ નામ ન હોવાના કારણે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની હલકી માનસિકતા આજે છતી થઈ ગઈ છે એટલા માટે જ મેં આજે જે જે બોર્ડ હતું એના પર મેં બ્લેક સ્પ્રે માર્યો છે અને કીધું છે કમિશનર કમિશનરશ્રીને કે આ બોર્ડ તમે નહીં બદલો આજે જે તકતી નહીં બદલો એમાં મારા નામવાળી તકતી નહીં હોય તો હું આ કાલે બીજી આખી તોડીને નવી નખાઈ દઈશ કામો કરી દેજો આ તકતીના અંદર ત્યાં હોસ્પિટલનું મને કોઈ ઓબ્જેક્શન નથી તકતીના અંદર નામ મારું હોવું જોઈએ આ પ્રમાણે ભાજપના કાર્યાલયમાંથી પૈસા લાવો છો બધા કમલમમાંથી પૈસા આવે છે તો આવી રીતે તમે કરો સ્થાનિક ધારાસભ્યો નામ દેને તો કરે અને છેલ્લે વાત ગુજરાત સરકારના અર્ધ સરકારી એવા કર્મચારીઓની કરીએ કે જે ગઈકાલે અમારી ઓફિસ આવ્યા હતા અને અમારી ઓફિસ આવીને એમણે જ્યારે પોતાનો મુદ્દો અમારી સામે મૂક્યો ત્યારે અમારી પાસે કોઈ જવાબ નહોતો એમને આપવા માટે કાર્યક્રમની શરૂઆત મેં વાક્ય સાથે કરી હતી કે અન્યાય સહન નથી થતો અને સિસ્ટમમાં રહીને ન્યાય થઈ નથી શકતો આવા લોકો ક્યાં જઈને ઊભા રહે એક વ્યક્તિ છે માવજીભાઈ સરવૈયા છે એમણે જીઆઈએસએફ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એમાં ચાલતા કરપ્શન વિશે એમને ખબર પડી એ કરપ્શન પણ કેવું કે એમની પાસે બધા જ ફોટોગ્રાફ છે કે નોકરી લેવા માટે જીઆઈએસએફમાં કોઈ કર્મચારીઓ છે કોઈને દોઢ લાખ રૂપિયા આપ્યા છે કોઈને પચાસ હજાર આપ્યા છે ટ્રાન્સફર કરાવવા માટે દસ દસ હજાર ફોનપે કરેલા છે બધું જ હોવા છતાં બધી માહિતી છે એમણે જીઆઈએસએફમાં આપી એ માહિતી સાચી ઠરી એના પછી સોથી વધારે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા માત્ર એવા લોકોને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા નોકરીમાંથી કે જે લોકોની એટલી બધી લાગવગ નહોતી માવજીભાઈનું એવું કહેવું છે કે એક હજાર જેટલા લોકો એવા છે કે જે ખોટી રીતે લાગેલા છે સિસ્ટમમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે લોકો નોકરીએ લાગ્યા એ બધાની સામે પગલાં લીધા પણ જે લોકોએ લગાડ્યા એમાંથી કોઈની સામે પગલાં ન લેવામાં આવ્યા આ કેવી રીતે ચાલે પ્રશ્ન તો અતિશય ગંભીર હતો કે જે ચોરી કરે છે જે થોડી ચોરી કરે છે એને તમે સજા આપો છો પણ જે મોટા ચોર બનીને બેઠા છે સિસ્ટમમાં એને તો તમે છાવરે જ જાઓ છો અધિકારીઓ પર એમના બહુ જ ગંભીર સવાલો હતા કોઈ આરડી બરંડા કરીને અધિકારી છે એ સિવાય એમણે ગૃહ વિભાગમાં પણ જે ચટલા સિનિયર આઈપીએસ ઓફિસર છે કે જે લોકોના હેઠળ આવે છે જીઆઈએસએફ એ બધાને એમણે રજૂઆત કરી અને મોટાભાગના લોકોએ એમની સાથે કાં તો તોછડાઈથી વાત કરી કાં તો કહ્યું કે થાય ઉખાડી લે અમે જોઈએ છીએ તારી કેટલી પહોંચ છે સામાન્ય માણસની પહોંચ તો નથી હોતી એક મહિલા અધિકારી છે ગૃહ વિભાગના ખૂબ વરિષ્ઠ છે તો કહેતા હતા કે ભાઈ તું તો બહુ બોલે છે ને મીડિયામાં જ્યાં જઈને કહી દેજે મીડિયામાં એ વાત સાચી છે કે મીડિયામાં બોલશો તો એ શું કરી લેવાના છો એટલે માવજીભાઈ આવ્યા અમારે ત્યાં બોલીને ગયા એના પછી પણ જો કશું નથી થતું તો એ સરકારની નિષ્ફળતા છે સરકાર પર ભરોસો રાખીને કોઈ માણસ વારંવાર રજૂઆત કરી રાખે છે અને એના પછી સાચું બોલવાની સજા એમને એ મળી કે એમનું ભાવનગરથી અંબાજી ટ્રાન્સફર કરી દેવામાં આવી અને હજી સુધી એમને પાછા પોતાના વતન ન મોકલવામાં આવ્યા ટ્રાન્સફર કર્યા પછી પાછું અરજી લઈને ગયા કે મને પાછો મોકલો મારા વતન તો કે છે ના જ મીડિયામાં જઈને કહી દે અને એટલે એક વ્યક્તિએ સામે આવીને મીડિયામાં આવીને પોતાની વાત મૂકી ત્યારે તો તો એક તમે સાંભળવાની શરૂઆત કરી એના પછી તમે એને સત્ય બહાર લાવવાની સજા આપી રહ્યા છો ચોરને ચોરી કરવાની સજા નથી આપતા જેમણે ચોરી કરવા દીધી એ લોકોને સજા નથી આપતા પણ જેણે ચોરી બહાર પાડી એને તમે સજા આપી રહ્યા છો અને એના પછી તમે જ્યારે એવા જવાબો આપો કે બહુ બોલે છે ને ભાઈ બોલી લેજે મીડિયામાં જઈને તો તમે ફરી એકવાર સાબિત કરી રહ્યા છો કે સામાન્ય માણસની ઓકાત શું હોય છે સિસ્ટમમાં કીડીની જેમ કચડાઈ જવા સિવાય બીજું ક્યાં કંઈ કરી શકે છે મોટા અધિકારીઓ મધમસ્ત હાથીની જેમ ચાલતા જાય ને નીચે કર્મચારીઓને કીડીની જેમ કચડતા જાય તો શું એ સરકારનું દાયિત્વ નથી બનતું કે સરકારે જવાબદારી માથે ઉપાડે ને કે નહીં કોઈની સાથે અન્યાય શું કામ થવું જોઈએ રાજ્યમાં એક સુડતાળીસ વર્ષનો સરકારી કર્મચારી મીડિયાની ઓફિસમાં જઈને જો રડતા રડતા પોતાની વાત મૂકે છે અને એની રજૂઆતને નથી સાંભળવામાં આવતી તો સરકાર સાબિત કરશે એ વાતને જો માવજીભાઈની સાથે ન્યાય નથી થતો તો એનો મતલબ એ થાય છે કે સરકાર ન્યાય કરવામાં રસ નથી રાખતી સરકારનો મતલબ તો એ જ થાય છે કે સંપૂર્ણ નિષ્પક્ષતાથી વાત સાંભળે એ જોયા વગર કે અધિકારી મોટો છે કે કોઈ કર્મચારી નાનો છે માવજીભાઈએ જે વાત કહી હતી એનો આખો વિડિયો ઓલરેડી અમારી ચેનલ પર ઉપલબ્ધ છે એકદમ સંક્ષિપ્તમાં એમની વાતચીતના અમુક મુદ્દા એના અંશ તમને સંભળાવી દઈએ એક પણ બે હજારની ભરતી કરી એમાં એક હજાર લોકો એવા છે જે હોમગાર્ડમાં નથી અને જીએસએફમાં પ્રવેશ મેળવ્યા છે એ પુરાવા સાથે મેં રજૂઆત કરી માહિતી માંગી આઠ હોમગાર્ડ કમાન્ડરનો પાણી મેં માહિતી માંગી એમાંથી સો લોકો એવા નીકળ્યા જે હોમગાર્ડમાં નથી અને જીએસએફમાં ભરતી થયા છે જે બીએમએસ યુનિયનના મુખ્ય વ્યક્તિ છે ઝાલમભાઈ દેસાઈ એ મારી સાથે હતાનોના ગાડે જ છે એ ઇન્ચાર્જ એસએસઆઈ છે એમાં લખીને આપ્યું છે એમણે કે એના ખાતામાં પૈસા નાખ્યા છે ભરતી કોબાણ માટેના કે ભરતી થવા માટે મેં પૈસા આપ્યા છે એના સોગંદનામા કર્યા છે આ સોગંદ એક મિનિટ એક મિનિટ એમણે એમના એકાઉન્ટમાં પૈસા મોકલ્યા છે લોકોએ કેટલા રૂપિયા મોકલ્યા છે દોઢ લાખ રૂપિયા ઓહો દોઢ લાખ રૂપિયા હું આમાં નોકરી કરવા જીએસએફમાં અને હું જીએસએફમાં નોકરી કરું છું અંબાજી તો હું મહિનામાં દસ દિવસ મારા ઘરે જાઉં વીસ દિવસ નોકરી કરું તો સાહેબ મને નોટિસ આપે કે તમારે ફરજમાં બેદરકાર છો તમે અને તમે નોકરી નથી કરતા તમે નોકરી તમને શું કામ કરો તમે એમ એનો નોટિસ આપે કે તમે હાજર થાવ નહીં તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે પણ ઝાલમભાઈ દેસાઈ એ વગર રજાએ જાય એના રિપોર્ટ થાય સોલા સિવિલ હોસ્પિટલમાં એ ઇન્ચાર્જ છે એમાં રિપોર્ટ થાય ત્યાં સોરી થાય રિપોર્ટ થાય તો એને કાંઈ નહીં સજા માત્ર મને એકના જ આવી ગુજરાતમાં શ્યાર બે હજાર ગાર્ડની ભરતી થઈ એમાં એક હજાર ગાર્ડ બોગસ છે એના પુરાવા સાથે મેં રજૂઆત કરી છે છતાં કોઈ સાંભળતું નથી અને મને સજા આપી છે મારા પરિવારને પણ સજા નોકરી નોકરી કરી મારા છોકરા મળે બે વાર મળવા મળવા ગયો બરંડા સાહેબ કે સજા કે ફરીયાત નોકરી કરવી પડે તો તેજાનો ઓર્ડર કેન્સલ થઈ હે રમેશ ગોહિલ ઓર્ડર કેન્સલ થઈ શકે મારો ઓર્ડર કેન્સલ ન થાય અત્યારે બસ આટલું જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અમારી એપ્લિકેશન આઈઓએસ એન્ડ્રોઈડમાં ઉપલબ્ધ છે તો આજે જેને ડાઉનલોડ કરો નમસ્કાર